प्रश्नों अपने लीधा में पूछू तेना माटे बधा विद्यार्थी मित्रों पोताना लीधा खोलो। बधा विद्यार्थी मित्रों तमे तमारो लीधो खोल्यो एमां जो क्वेश्चन पांच नीचे शिक्षके केटलाक वाक्यो लख्या छे जेमां अमुक शब्दोना उच्चार खोटा हसे तेओ शुं केवा मांगे छे ते तमारे शोधीने लखवानुं छे। ते शब्द नीचे लीटी दोरी नीचेनी खाली जग्यामां साचुं वाक्य लखो। અહીંયા તમને આપેલા વાક્યોમાં કેટલા ઉચ્ચાર ખોટા છે તે શબ્દોના ઉચ્ચાર નીચે લીટી કરી અને સાચો વાક્ય આપણે ખાલી જગ્યામાં લખવાના છે। તો પહેલું વાક્ય જોઈએ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ। હવે હું ક્રિકેટ પ્લેઇંગ એવો ઉચ્ચાર થતો નથી તે ખોટો છે, તો એની નીચે લીટી કરો અને સુધારીને ફરીથી નવું વાક્ય બનાવીએ। तो ये वाक्य आ रीतना बन से, आई एम प्लेइंग क्रिकेट, हूँ क्रिकेट रमी रह्यो छू। प्लेइंगनी जग्याए प्लेइंग। एवी ज रीते बीजू वाक्य, ही इज डिंगिंग अ सॉन्ग। ते गीत डिंगिंग छे तेनो उच्चार खोटो वपरायो छे, तेनी जग्याए आवशे सिंगिंग। सिंगिंग एटले गावू। तो आपणे ते નીચે લીટી કરી અને ખોટા શબ્દને સુધારીને ડિંગિંગની જગ્યાએ સિંગિંગ લખી વાક્ય ફરીથી લખીએ। હી ઇઝ સિંગિંગ અ સોંગ, એસ આઈ એન જી, સિંગિંગ એટલે ગાવું। તે ગીત ગાઈ રહીએ છે। ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે, વી આર ટેન્કિંગ ઓન ધ સ્ટેજ। અમે સ્ટેજ ઉપર ટેન્કિંગ છે તે ખોટો ઉચ્ચાર છે, તેની જગ્યાએ લીટી કરો અને એની જગ્યાએ ટેન્કિંગની જગ્યાએ ડેન્સિંગ એટલે કે ડાન્સિંગ ડી એ એન સી આઈ એન જી વાપરવાનું છે। તે વાપરી અને નવું વાક્ય બનાવવાનું છે। તો વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ। ડાન્સિંગનું સ્પેલિંગ થશે ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ, અમે સ્ટેજ ઉપર નાચી રહ્યા છીએ। ત્યાર પછીનું ચોથું વાક્ય છે, એમાં ધીઝ સ્પેલિંગ મિસ્ટેક છે, છેલ્લો એ જ છે, તે તમારે ચોકડી મારી દેવાની છે। ટી એચ આઈ એસ ધીઝ ઇઝ અ બ્યુ કાર, તો બ્યુ કાર એવું હોય નહીં એટલે બ્યુની નીચે લીટી કરો, તેનો ઉચ્ચાર ખોટો છે, તે ઉચ્ચારની જગ્યાએ આપણે સાચો ઉચ્ચાર લખી અને વાક્ય બનાવીએ। This is a blue car. વાક્યને છેલ્લે પૂર્ણવિરામ, આ ગાડી બ્લુ રંગની છે, બ્લુ રંગની ગાડી છે। ત્યાર પછીનું પાંચમું વાક્ય છે, I am drinking water. તો અહીંયા drinking છે તે ખોટો ઉચ્ચાર છે, એની જગ્યાએ આપણે નવું ઉચ્ચાર શું વાપરશું, drinking. ડી આર આઈ કે આઈ જી ડ્રિંકિંગ વોટર એટલે પાણી પીવું, તો આપણે સુધારીને વાક્ય લખશું, આઈ એમ ડ્રિંકિંગ વોટર, હું પાણી પી રહી છું। ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય છે, અતુલ ઇઝ રીડિંગ અ સ્ટોલી, તો સ્ટોલી છે તે ખોટું છે, તેની જગ્યાએ નીચે લીટી કરો। ત્યાર પછી આપણે સુધરેલું વાક્ય લખીએ, અતુલ ઇઝ રીડિંગ અ સ્ટોરી, સ્ટોરી છે તે ખોટું છે, તેની જગ્યાએ સ્ટોરી, એસ ટી ઓ આર વાય સ્ટોરી એટલે વાર્તા, અતુલ વાર્તા વાંચી રહ્યો છે। અહીંયા આપણો ક્વેશ્ચન પાંચ પૂરો થાય છે। ક્વેશ્ચન છ, નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો, જે વાત શક્ય નથી તેની સામે યશ લખો અને જે વાત શક્ય છે તેની સામે ન લખો। આ એક્ટિવિટી અગાઉ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ, આ બીજી વખત આપણે એનું રિવિઝન કરીએ અને ત્યારે પણ તમે બધાએ યસ અને નોમાં જવાબ તો આપ્યા છે। તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ, આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર, હું
નદીની અંદર ખોખો રમી રહી છું, તો તે વાત શક્ય છે કે અશક્ય? જો શક્ય હોય તો તેની સામે નો, શક્ય ન હોય તો તેની સામે યશ લખો. તો આ વાત અશક્ય છે તો તેની સામે આપણે યશ લખશું, તો લખો વાય ઈ એસ યશ. ત્યાર પછી છે બીજું વાક્ય, આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. હું સૂર્ય ઉપર દડો રમી રહ્યો છું, જે વાત અશક્ય છે તો તેની સામે યશ લખશો ને, તો વાય ઈ એસ. ત્યાર પછીનું ત્રીજું, આઈ એમ ડ્રિંકિંગ વોટર, હું પાણી પી રહ્યો છું, તે વાત શક્ય છે તો તેની સામે શું આવશે? નો, એન ઓ. ત્યાર પછીનું ચોથું વાક્ય છે, ધે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેલ, તે ઓ આપણા સ્કૂલના બેલ ઉપર બેઠા છે, તો તે વાત શક્ય નથી તો તેની સામે શું આવશે? યશ, વાય ઈ એસ. ત્યાર પછીનું પાંચમું વાક્ય છે, હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ, તે માચિસ. મેચ બોક્સ એટલે માચિસ પણ થાય, અને તમે દિવાસળીની પેટી પણ કહો છો ને એ છે, એમાં તમે રમી શકો, તો આ વાક્ય છે તે અશક્ય છે તો તેની સામે શું આવશે? યશ, વાય ઈ એસ. ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય છે, વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. વી એટલે આપણે, આપણે બધા સ્ટેજ ઉપર નાચી રહ્યા છે, તો એ વાત શક્ય છે એટલે એની સામે લખશું એનો નો. ત્યાર પછીનું સાતમું વાક્ય છે, કુકુ ઇઝ ફ્લાઇંગ ટુ સ્કૂલ, કુકુ ઉડીને સ્કૂલે જઈ રહી છે, તો તે વાત અશક્ય છે તો તેની સામે લખશું આપણે યશ, વાય ઈ યસ યશ. ત્યાર પછી છે આઠમું વાક્ય, કુકુ ઇઝ રાઇટિંગ અ સોંગ, કુકુ ગીત લખી રહી છે, તો કુકુ છે તે લખી ગીત લખી શકે તે અશક્ય છે તો તેની સામે પણ યસ લખો, વાય ઈ એસ. ત્યાર પછી છે નવમું, ધે આર સિટિંગ ઇન માય બેગ, તેઓ મારા બેગમાં બેઠા છે, તે વાત પણ અશક્ય છે તો તેની સામે પણ લખો યશ, વાય ઈ એ એસ યશ. ત્યાર પછીનું છે દસમું વાક્ય, ધે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ, તેઓ મારા પપ્પાના ખીચામાં બેઠા છે, તો તે વાત શક્ય છે કે અશક્ય? તો કે અશક્ય, તો તેની સામે લખો વાય ઈ એસ યશ. અહીંયા પણ આપણા બધા પ્રશ્ન છઠ્ઠો પૂરો થાય છે. ક્વેશ્ચન સાત, અંગ્રેજી પાઠ્ય પુસ્તક પેજ નંબર 52, એક્ટિવિટી 8 જુઓ અને યોગ્ય જોડકા જોડો. કઈ વ્યક્તિ કઈ ક્રિયા કરી રહી છે તે જોડકાના આધારે વાક્ય લખો. અહીંયા તમારે અંગ્રેજી પાઠ્ય પુસ્તકમાં આ એક્ટિવિટી પણ આપણે જોઈ ગયા છીએ, તે પેજ નંબર 52 ઉપર છે, તેમાં જોવાનું છે અને યોગ્ય રીતે જોડકા જોડવાના છે તે આપણે જોડીએ. તમારે વ્યવસ્થિત સ્કેલ લઈને જોડવાના છે અને પેન્સિલનો જ ઉપયોગ કરજો. પાર્ટ 1 અને પાર્ટ 2, પાર્ટ એમાં તમને નામ આપેલે છે, એની સામે પાર્ટ બીમાંથી યોગ્ય ક્રમ પ્રમાણે જોડવાના જે આવતા હોય તે જોડવાના છે. તો પહેલું નામ છે સ્વપ્ની, એસ ડબલ્યુ એ પી એન આઈ એલ, સ્વપ્નિલ. તો સ્વપ્નિલ શું કરી રહ્યો છે? તો સ્વપ્નિલ ગાઈ રહ્યો છે, તો સ્વપ્નિલ સામે આવશે સિંગી, તે જોડકું જોડવાનું છે. ત્યાર પછી છે જશી, જશી શું કરી રહી છે? તો જશી દોડી રહી છે, તો ત્યાં તમારે ડાન્સિંગ ઉપર ચેકો મારવાનો છે, એને એની જગ્યાએ નવું લખવાનું છે, આર યુ ડબલ એન આઈ એન જી રનિંગ, એટલે કે દોડી રહી છે, તો જસી સામે રનિંગ જોડવાનું છે. ત્યાર પછી છે નેન્સી, એન એ એન એસ વાય, નેન્સી. નેન્સી શું કરી રહી છે? તો કે રીડિંગ, તો તેને રીડિંગ સાથે જોડવાનું છે. ત્યાર પછી છે કરી, કે એ આર
आई एम करीम, करीम शू करी रह्यो छे, करीम डांस करी रह्यो छे, तो करीम ने डांस साथे जोड़वानु छे। त्यार पछी छे मनीषा, एम ए एन आई एस एच ए, मनीषा ने शू करी रही छे, तो मनीषा ने स्विमिंग साथे जोड़ो। अहीं आपणुं जोड़कुं पूरुं थाय छे। त्यार पछीना पेज उपरथी आपणे तेने जे जोड़का जोड़ा छे એના ઉપરથી આપણે વાક્યો લખવાના છે। પહેલું વાક્ય બનશે સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, સ્વપ્નિલ ઇઝ સિંગિંગ। બીજું વાક્ય બનશે જસી ઇઝ રનિંગ, જસી ઇઝ રનિંગ। ત્રીજું વાક્ય બનશે નેન્સી ઇઝ રીડિંગ, નેન્સી ઇઝ રીડિંગ। કરીમ ઇઝ ડાન્સિંગ, કરીમ ઇઝ ડાન્સિંગ। મનીષા ઇઝ સ્વિમિંગ, મનીષા ઇઝ સ્વિમિંગ। અહીંયા આપણા વાક્યો પૂરા થાય છે।